नमस्कार मित्रों, हूँ छु जितेन संपत ने आज नो आपणो खास वीडियो छे खजूर उपर। तो दुनिया में 56 जातनी अलग अलग खजूर आवे छे। जरूरी नहीं कि बधी खजूर जे छे ने ए हेल्थ ने प्रमोट करे। हेल्थ माटे सौथी बेस्ट खजूर आवे छे ने ए आवे छे पेलेस्टाइननी, जॉर्डननी, सऊदी अरेबियानी। बाकी तो वर्ल्ड में घणी कंट्रीओ डेट्स प्रोड्यूस करे छे, पण बधी कंट्रीनी डेट्स फेमस होय एवुं जरूरी नथी। खास करीने दुबई में जे आ खजूरो मळे छे, मेडजूल छे, अजुआ छे, सफावी छे, खुदरी छे, पछी कलमी छे, मबरूम छे, आवी डिफरंट डिफरंट जे जातनी डेट्स मळे छे એ ખાસ કરીને ફાઈબર માટે એટલી જ ઇમ્પોર્ટન્ટ હોય છે। હવે આપણે આ એક્ઝામ્પલ લઈએ કે મેડજુલ ખજૂર, જેમ કે આ મેડજુલ ખજૂર છે એ હિમોગ્લોબિન માટે, આયરન માટે, પગના જોઇન્ટ્સ માટે અને દાંત માટે સૌથી બેસ્ટ આવે। અને ખાસ કરીને જે ભાઈ પ્રેગ્નન્ટ લેડી હોય ને એની માટે તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે પ્રેગ્નન્ટ લેડીને નોર્મલ ડિલિવરી કરાવી હોય ને તો સૌથી બેસ્ટ વસ્તુ છે મેડજુલ ડેટ્સ। અને ઘણી વસ્તુ આપણે સાંભળી છે કે ભાઈ પ્રેગ્નન્સી પછી છે ને પાઇલ્સની બીમારી થઈ જાય છે અને એવી ઘણી બીમારી થઈ જાય છે, તો મેડજુલ ડેટ્સ છે ને 90% આ બીમારીનું છે ને સોલ્યુશન છે। અને બીજી દુનિયાની સૌથી નંબર વન ડેટ્સ છે અજવા। અજવા છે ને આનો કલર બ્લેક આવે અને આની સાઇઝ નાની આવે, પણ આ વર્લ્ડની નંબર વન ડેટ્સ શું કામ કહેવાય છે ખબર છે? કારણ કે પહેલી વસ્તુ તો છે ને અજવા છે ને એ વર્લ્ડમાં કોઈ ઉગાડી શકતું નથી, ખાલી સાઉદી અરેબિયામાં મક્કા મદીનામાં જે ઝમઝમનું પાણી થાય છે ને ભાઈ એનાથી જ અજવા ખજૂર ઉગે છે। પ્રોફેટ મોહમ્મદના ગાર્ડનમાં અને આજુબાજુ છે ને ત્યાં જ અજવા ખજૂર ઉગે છે, બાકી વર્લ્ડમાં કોઈ અજવા ખજૂર ઉગાડી શકતું નથી। અજવા ખજૂર વર્લ્ડની નંબર વન શું કામ છે એનું હું તમને રીઝન કહું। એક તો પહેલી વસ્તુ કે આ ખજૂર છે ને કુરાનની અંદર 22 વખત મેન્શન કરેલી છે, અને અજવા ખજૂર ખાવાથી છે ને ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય, કેન્સર પેશન્ટ હોય એની માટે તો આ વરદાન છે। હવે ડાયાબિટીસવાળા છે ને એનો સીડ કાઢી અને આનો પૂરેપૂરો યુઝ કરી લે છે, સીડ કાઢી અને એનો પાવડર કરે, જે પાવડર થાય ને સીડ કાઢીને રોસ્ટ કરે, રોસ્ટ કરીને જે પાવડર થાય ને એ ટીસ્પૂન જેટલો પાવડર લેતા હોય છે। અને બીજી વસ્તુ કે અજવા છે ને ડેઈલી તમારે 3-5 ખાવાની, જે જેન્ટ્સ હોય એને 5-7 ખાવાની અને લેડીઝ હોય ને એને 3-5 ખાવાની, આવું કુરાનમાં મેન્શન કરેલું છે, એકી નંબરમાં ખાવાની। અને એવું નથી કે બધી ડેટ્સમાં જે બીજી ડેટ્સ છે એ સારી નથી હોતી, બધામાં ન્યુટ્રિશનલ વેલ્યુઝ તો હોય જ છે ડેટ્સમાં અને બધામાં ફાઈબર તો હોય જ છે, પણ ખાસ કરીને મેં જે તમને આ બે વસ્તુ કીધી ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। અને બીજી વસ્તુ ઘણા છે ને એમ વિચારતા હોય કે ભાઈ ઇન્ડિયામાં તો ડેટ્સ કેટલી સસ્તી મળે છે, પણ એ સસ્તી ડેટ્સ ખાવાથી છે ને તમે તમારી હેલ્થ જ ખરાબ કરો છો। જેમ કે ઇન્ડિયામાં આપણે ઓલી સોફ્ટ ડેટ્સ મળતી હોય છે, હું નામ નહીં લઉં બ્રાન્ડનું, પણ એ ઈરાનથી આવતી હોય છે, અને એ જે છે ને એ ખાવાથી હેલ્થને ફાયદા નથી કરતા ભાઈ, તમે નુકસાન કરો છો। કારણ કે એ છે ને શુગરના પાણીમાં 2-3 દિવસ એ લોકો ડીપ કરીને રાખે અને પછી એવું 600 ગ્રામનું જે વ્હાઈટ કલરનું બોક્સ મળે છે ને એમાં વેચે, જે ઇન્ડિયામાં તમને 140 કે 160 રૂપિયામાં મળતી હોય છે। ભાઈ તો આપણે સસ્તું પ્રોડક્ટ નથી ખાવું, સારું પ્રોડક્ટ ખાવું છે। અને હવે છે ને વર્લ્ડ ચેન્જ થઈ રહ્યું છે, બધા માણસો છે ને ક્વોલિટી પ્રોડક્ટ પ્રિફર કરે છે, ના કે સસ્તા પ્રોડક્ટ। એટલે ઘણા જણા મારી પાસેથી છે ને મેડજુલ ખજૂર ઓર્ડર કરતા હોય છે, તો મેડજુલ ખજૂર છે ને આપણે ડિફરન્ટ રીતે એમને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ। જેમ કે હવે આપણે આ સ્ટફ મેડજુલમાં તમને જો બધી વેરાયટી જોવા મળે, હેઝલનટ છે, બ્રાઝિલિયન નટ્સ છે, સ્લાઇસ બદામ છે, પછી એપ્રિકોટ છે, પીકન નટ્સ છે, સ્લાઇસ પિસ્તા છે, કાજુ છે ને બદામ છે। તો જેમ પીકન નટ્સ છે ને જે એમાં 18 જાતના પ્રોટીન્સ એન્ડ વાઇટામિન્સ આવે, એટલે તમે વિચાર કરો જે બેડ કોલેસ્ટ્રોલ રિમૂવ કરીને સારું કોલેસ્ટ્રોલ મેન્ટેન કરતું હોય એને પીકન કહેવાય। તો આ બધી વસ્તુ આપણે એમાં એડ કરી છે, જે માણસો ઓર્ડર કરે છે અને એને ઘણું ટેસ્ટી લાગે છે અને પ્લસ એમને હેલ્થની બેનિફિટ થાય છે, હેલ્થમાં બેનિફિટ થાય છે। તો હવે હું તમને એક બીજી 2-4 ખજૂરથી ઇન્ટ્રોડ્યુસ કરાવું, જેમ કે આ છે આપણે સફાવી ડેટ્સ। તો ઘણા માણસો એમ વિચારતા હોય કે ભાઈ આપણે મેડજુલ એટલી કોસ્ટલી પડે છે કે ભાઈ ઇન્ડિયાના 1800-1900 રૂપિયાની 1 કિલો પડે છે, તો સફાવી ડેટ્સ છે ને એ બી ફાઈબર માટે અને હેલ્થ માટે એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જેટલી મેડજુલ છે, પણ મેડજુલના
હિમોગ્લોબિન માટે મેટઝોલને કોઈ કમ્પેર નથી કરી શકતું. તમે નહીં માનો સાહેબ, ઇન્ડિયામાં છે ને મુંબઈમાં ને ગુજરાતના ઘણા છે ને ડોક્ટર્સ એ આપણા કસ્ટમર છે, અને ખાસ કરીને એ દુબઈની ડેટ્સ પ્રિફર કરે છે. હું તમને મારી જ એક્ઝામ્પલ કહું, મારી સગી કહો ને કે માસીની છોકરીને હિમોગ્લોબિન ખાલી 2% થઈ ગયું હતું, અને મેટઝોલ ડેટ્સ ખાવાથી એનું હિમોગ્લોબિન એકદમ બરાબર થઈ ગયું. અને બીજી વસ્તુ તમને ખાસ કરીને કહું, એક આપણા કસ્ટમર છે, હું નામ નહીં લઉં, પણ એમને છે ને ઘણા ટાઈમથી એક પ્રોબ્લેમ હતો કે એને છે ને આપણે યુરિન બરાબર નહોતું આવતું, એને 30 વર્ષથી એ પ્રોબ્લેમ હતો. જેને અજવા ખજૂર ખાવાથી એને એકદમ બરાબર એની હેલ્થમાં થઈ ગયું, યુરિન એકદમ બરાબર આવવા માંડ્યું. તો ભાઈ આ વસ્તુ જ્યારે આપણા કસ્ટમર આપણને કહે છે ને ત્યારે આપણને બહુ ખુશી થાય છે કે ભાઈ દવા નહીં અને આપણી ખજૂરથી ફેર પીડો, બરાબર છે ને. હવે હું તમને એમ કહું છું કે ઇન્ડિયામાં જે ખજૂર મળે છે અને દુબઈમાં જે ખજૂર મળે છે એમાં ડિફરન્સ શું? હું એમ નથી કહેતો કે ઇન્ડિયામાં મેટઝોલ ખજૂર નથી મળતી કે અજવા ખજૂર નથી મળતી, પણ આપણી પાસે જે ભાઈ અજવા ખજૂર મળે છે ને એ આ સર્ટિફાઈડ અજવા આપણે રાખીએ છીએ, જેમાં એક સરખા દાણા હોય છે, અને સાઉદી ગવર્મેન્ટ ઇટસેલ્ફ આને સર્ટિફાઈડ કરે છે, અને અમે એમની પાસેથી પરચેસ કરી છીએ. અને આપણે છે ને ક્યારે બી તમારે ડેટ વાંચી લેવી, ક્યારે બી છે ને ફ્રેશ ડેટ્સ જ આપી. હવે માણસો ઘણીવાર મને એમ કે ભાઈ અજવા તમે 60 ગ્રામમાં વેચો છો, માર્કેટમાં 50 છે 55 છે, પણ તમે વસ્તુ જુઓ કે જેમ જેમ જૂની થાય ને એટલે માણસોને એમ થાય કે ભાઈ આપણે કાઢી નાખી, કે ભાઈ આને શું કામ આપણે રાખી, એને 4 મહિના જૂની થઈ જાય, 5 મહિના જૂની થઈ જાય, જેની પાસે છે ને મુમેન્ટ ન હોય ને એ પછી સસ્તી કરી કરીને કાઢી નાખે. અને માણસો એમ કમ્પેર કરે કે ભાઈ આ જીતુભાઈ કેનારીવાળા તો આપણને મોંઘી આપે છે ને બીજે સસ્તી મળે છે. ભાઈ ડિફરન્સ સમજો અને ક્વોલિટી સમજો. જેમ મેટઝોલમાં હું તમને દેખાડું છું કે આ જો એક જ ટેક્સચર છે, એક જ એનો કલર છે અને એક જ સ્કિન છે. હવે આ મેટઝોલ છે એમાં જો ડબલ સ્કિન છે, તો ભાઈ આ ફેર આવે ખજૂરમાં, બરાબર છે. તો બે વચ્ચે બી 20 ગ્રામનો ગેપ છે, 20 ગ્રામ એટલે ઓલમોસ્ટ ઇન્ડિયાના 500 રૂપિયાનો ગેપ છે. તો ક્વોલિટી યુઝ કરો ના કે ક્વોન્ટિટી યુઝ કરો, કે ના કે સસ્તું જોવું. હવે આપણે બીજી વસ્તુ તમને દેખાડું કે જેમ કે અખરોટ છે, તો મારા ભાઈ અખરોટમાં છે ને આ હવે આપણે યુએસના કેલિફોર્નિયન અખરોટ, જે આપણે ઇન્ડિયામાં લગભગ તમને 900-1000 રૂપિયામાં મળી જતા હોય, પણ તમારે અખરોટ લેવાના ક્યાં? આ અખરોટ ચિલિયન વોલનટ્સ જો એકદમ કલર, એટલે ક્વોલિટી મેટર્સ, ક્વોન્ટિટી મેટર નથી કરતી ભાઈ. ચિલી અખરોટ છે ને આપણે ઇન્ડિયામાં સપ્લાય કરીને, તો ઇન્ડિયાનું વેધર કેવું છે કે ભાઈ ફ્રીજમાં તો જરૂર તમારે રાખવો પડે, કારણ કે ભેજવાળું ક્લાઇમેટ હોય છે. કોઈ બી વસ્તુ તમને અહીંથી હું મોકલું, ડ્રાયફ્રૂટ કે ચોકલેટ, કે જરૂરથી છે ને મને પૂછ્યા વગર ફ્રીજમાં રાખજો. પછી 4 મહિના બહાર રાખીને તમે મને એમ કહો કે ભાઈ ડ્રાયફ્રૂટમાં તમારે જો અખરોટ ખોરા થઈ ગયા, તો ભાઈ એ વસ્તુ છે ને હું બી બિલીવ નહીં કરું. અને હું તમને ખાસ કરીને કહીશ કે ભાઈ તમે છે ને બધું ડ્રાયફ્રૂટ છે ને આપણે ઇન્ડિયામાં ગરમીનો ક્લાઇમેટ હોય કે ભેજવાળું ક્લાઇમેટ હોય ને તો ફ્રીજમાં રાખવાનું જ સારું પડે. અને બીજી વસ્તુ ખાસ તમે અહીંથી મગાવજો, જે છે આ રોસ્ટેડ આલમંડ, બટ ધીસ ઇઝ પ્યોર નેચરલ સન રોસ્ટેડ આલમંડ. આ કોઈ ઓલી રોસ્ટેડ નથી કે ભાઈ આર્ટિફિશિયલ રોસ્ટ નથી કરેલી, આ પ્યોર સનથી રોસ્ટ કરેલી આલમંડ છે, જે ઉઝબેકિસ્તાનની આવે છે. હવે આમાં બી બે ટાઈપ આવે, એક આવે અફઘાની અને એક આવે ઉઝબેકી. તો આ વસ્તુ છે ને અફઘાની અને ઉઝબેકી આલમંડમાં બી ઓલમોસ્ટ 25 ગ્રામનો ફેર હોય છે, ઇન્ડિયાના 500 રૂપિયાનો 1 કિલોનો ફેર હોય છે. પણ હું તમને કહું છું કે આપણે આલમંડ કઈ ખાવાની, ઉઝબેકિસ્તાનની. અને બીજી એક વસ્તુ તમને કહું છું કે અહીંની છે ને આપણે તમે એલચી જરૂર મગાવજો, આ એક્સપોર્ટ ક્વોલિટીની એલચી છે, જેની સુગંધ છે ને એકદમ બેસ્ટ આવે. અને આનો દાણો છે ને 8 mm આવે. ભાઈ આ ખુલ્લો પીસ પડ્યો છે, દૂરથી જ છે ને આની સુગંધ આવે જો. અને આ વસ્તુ છે ને આની સાઈઝ જો, મેં તમને કીધું ને 8 mm, સાહેબ જબરદસ્ત વસ્તુ છે. અને આ છે ને 2 વર્ષ સુધી તમે વિધાઉટ ફ્રીજ પર રાખો ને ખરાબ ન થાય. તો સાહેબ જરૂરથી ઓર્ડર કરજો, મારો વોટ્સઅપ નંબર આવી જશે વિડીયોમાં, અને બીજાને બી રેકમેન્ડ કરજો, અને અમારી ચેનલને લાઇક સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરજો. અને આની પછીનો નેક્સ્ટ વિડીયો તમારે કોની ઉપર જોવો છે એ જરૂરથી અમને જણાવજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મોગલ.